तोय शांत सुकोमल गरजे त्यारे काला वादळ हसी पड़े तो झरणो खळखळ मन एनो छे हरणो चंचल पवन पाल पकड़ी आवे एनी सादगी रूप अने गुण बनने थी शणगारी ने घर महकावे महक मोटा घर नी वो महक मोटा घर नी वो हेल्प एस कोने लख्यो छे एस एक सेजल तो नहीं एक सेजल तो मुसीबत में नहीं ये बराबर तो हशे ने मैं खुश कहू छू घर में कोई नहीं तो आप नाटक शाना माटे करी रहा छे चल ने आसड़ आवने चा बनाव ने अपने साथ चा पीए ना हर्ष कोई आवी जशे तो नहीं मैं जो तू नहीं आवे ना तो हूँ त्या आवीश अरे नहीं आओ हर्ष 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 भाई हेल्प एस हेल्प एस आशू छे रवि हर्ष भाई हेल्प एस आप आ टिश्यू मने गार्डन एरिया में मड़ियो हेल्प एस एस एटले सेजल ये कोई मोटी मुसीबत में लागे छे सेजल रवि सेजल तो माँ साथे बाहर गई छे आवता हशे ए लोको हमणा सेजल मम्मी साथे गई छे तो पछी कोण होई शके छे शेफाली 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 ने शू थई सके अरे केम ना थई सके हर्ष भाई एस थी शेफाली भाभी पण तो छे अने महक भाभी ने शंका कदाच साची होई सके छे शेफाली ने सेजल ना मिसकैरेज नी वात खबर पड़ी गई हती क्या ए वात सेजल ने तो खबर पड़ी गई नहीं होय ने अने रवि भाई तुमने चिट्ठी क्या दी मड़ी मने दैट्स नॉन ऑफ योर बिजनेस चल रवि आपने बता रूम्स में जोइए माय गॉड जो हर्ष भाई अने रवि भाई मारा रूम में पहुंची जशे तो बहु मोटी गड़बड़ थई जशे मारे काई तो करवुं ज पड़शे लागे छे कोई ने मारी ये चिट्ठी मड़ी ज नथी मारे हवे जाते ज कई करवू पड़शे भाई रूपाली नो रूम तो बंद छे रूपाली ने राज उभी छे के दरवाजो खोली नाखे राज से नहीं जुवानी आपणे ज खोली नाखे हर्ष भाई एक मिनट शू थयो केम
મારા રૂમનો દરવાજો ખોલો છો. રૂપાલી, અમે બધાને રૂમ ચેક કરી રહ્યા છીએ. કેમ? અરે પલી, મને એક ટિશ્યુ પેપર મળ્યું છે જેના ઉપર લખેલું છે કે હેલ્પ એસ. હા, તો? હા, તો એટલે? હા, એટલે આ ક્યાંથી મળ્યું તમને? અરે, આપણા ઘરની બહાર ગાર્ડન એરિયામાં. ઓ, ગાર્ડન એરિયામાં. શું રવિભાઈ, તમે પણ બહારથી ક્યાંકથી ઉડીને આપણા ગાર્ડન એરિયામાં આવી ગયું હશે. શું તમે પણ બહારનો કચરો ઘરમાં થોડી લઈ આવાય. પણ રૂપાલી, એસ પરથી આપણા ઘરમાં પણ સેજલ છે, શેફાલી છે, એ લોકોને પણ કંઈક થયું હોય ને? એક્ઝેક્ટલી. હા, કરેક્ટ. પણ આ આર થી રૂપાલીનો રૂમ છે, એસ થી સેજલ કે શેફાલીનો નહીં. એન્ડ બાય ધ વે, તમે લોકોએ સેજલ કે શેફાલીનો રૂમ ચેક કર્યો? હા હર્ષભાઈ, આપણે પહેલા એ લોકોનો રૂમ ચેક કરી લઈએ. હા, અને કાંઈ પણ હોય તો મને જણાવજો, હું મારા રૂમમાં જ છું. હલો. હલો સેજલ, ક્યાં છે તું? હું મમ્મી સાથે માર્કેટમાં આવી છું. ઠીક છે, તું કાંઈ પણ કરીને જલ્દીથી ઘરે આવ. કેમ, શું થયું? અરે શું શું થયું, અહીંયા રવિભાઈ અને હર્ષભાઈ મારા રૂમમાં ચેક કરવા આવવાના હતા. શું? તારા રૂમમાં પણ કેમ? અરે હા, જોવા માટે કે શેફાલી મારા રૂમમાં છે કે નહીં. શું? શેફાલીને સડનલી કેમ શોધતા શોધતા આવ્યા પણ? અરે રવિભાઈને એક ચિઠ્ઠી મળી હતી ગાર્ડન એરિયામાં, જેમાં લખ્યું હતું હેલ્પ એસ, અને એ લોકોને લાગ્યું કે એસ એટલે શેફાલી અને એ કોઈ મુસીબતમાં છે એટલે. રૂપાલી, મને તો બહુ જ ડર લાગી રહ્યો છે હવે. શું થશે હવે? કાંઈ નહીં, અત્યારે તો આપણે બચી ગયા છે. હું એન મોમેન્ટ પર અહીંયા આવી ગઈ એટલે મેં એ લોકોને અંદર જતા રોક્યા. તું એક કામ કર, જલ્દીથી ઘરે આવી જા. ઓકે, હું આવું છું જલ્દી. ચાલ બાય. કોનો ફોન હતો? રૂપાલી. રૂપાલી? પણ રૂપાલીને શું કામ પડ્યું તારું? ના ના, એટલે મારી એક ફ્રેન્ડ છે, એનું નામ પણ રૂપાલી છે, તો આ એનો ફોન હતો. અચ્છા અચ્છા, ચલો જઈશું. હા. આજે તો માંડ માંડ બચી છું. જે લોકો અંદર આવી ગયા હોત ને, તો આજે તો માર. અરે મહેક ભાભી, તમે અહીંયા મારા રૂમમાં? જ્યાં જ્યાં મારી વસ્તુ હશે ત્યાં ત્યાં તો હું આવી શકું ને. તમારી વસ્તુ? હા, છે મારી વસ્તુ તમારી પાસે, તમારા રૂમમાં. આ ઉખાણામાં કેમ વાત કરે છે? સીધે સીધું કેમ નથી બોલતી કે શું છે અહીંયા? શું? મારી નેલ પેન્ટ તમે લઈ ગયા હતા ને, એ મને જોઈએ છે. હા 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 હા, યાદ આવ્યું. હા બસ, એ જું લેવા આવી હતી. આપો. હા, પણ એ નેલ પેન્ટ તો પતી ગઈ અને મેં બોટલ પણ ફેંકી દીધી. અરે એમ કેમ પતી ગઈ? અરે હું યુઝ કરતી હતી ને ભાભી, તો એ પતવા જ આવી હતી એટલે મેં બોટલ ફેંકી દીધી. અરે પણ, અરે ભાભી શું કરો છો તમે આ બધું? શું? અરે જોવા તો દો. અરે ભાભી, તમે એક નેલ પેન્ટ માટે આટલું બધું કરશો? હે ભગવાન, આ મહેક કંઈક ને કંઈક બાનું શોધી જ કાઢે છે. ક્યાં કંઈ ખબર ના પડી જાય એને. શેફાલી કબોર્ડમાં હશે એમ લાગે છે તમને, તો હું લઈ લઉં છું, વાંધો નહીં. અરે ના, એક મિનિટ. હા, કબાટમાં છે, હું આપી દઉં. અરે હું લઈ લઉં છું. અરે ના ના ભાભી, હું આપું છું ને તમને. તમે તમે અહીંયા જ છો. હાલો ભાભી, તમારી બધી જ વસ્તુઓ, ડ્રેસ, સેટ, જ્વેલરી, બધું જ. હા, થઈ ગઈ ને શાંતિ? તમને મળી ગયું ને બધું? ચાલો તો હવે હું મારું થોડું કામ કરી લઉં.